અંકલેશ્વરના ભડી ગામનો યુવાન એક નહીં એક સાથે 30 અલગ અલગ અવાજ કાઢી મિમિક્રીમાં પોતાનું કોવડ દાખવ્યું છે। 30 થી વધુ ફિલ્મી કલાકારોની મિમિક્રી કરી અદ્દલ અવાજ કાઢે છે। ડ્રાઈવર તરીકે કામ કરતા ભરત વસાવા ટીવી શો જોઈને જાતે જ અલગ અલગ ફિલ્મી કલાકારોનો અવાજ કાઢવાના અથાક પરિશ્રમ કરી પોતાની કલાને વિકસાવી છે। તમારી પાસે જો સારું ટેલેન્ટ હોય તો કોઈ સીમા તેમની કલાને બાંધી શકતું નથી અને ટેલેન્ટ શોધવું પણ ઘણું મુશ્કેલ છે। વ્યક્તિમાં કલા હોય તો તેને બહાર આવતા કોઈ રોકી શકતું નથી। આવું જ કંઈક અંકલેશ્વરના ભડી ગામના ભરતબાબુભાઈ વસાવા, જે બે બાળકો અને પત્ની જોડે રહે છે અને ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। જો કે વર્ષોના અથાક પરિશ્રમ અને ટીવી શો પર કલાકારો દ્વારા અન્ય કલાકારોના અવાજ કાઢતા જોઈ જાતે જ હાલ મિમિક્રી આર્ટિસ્ટ બની ગયા છે। વર્ષોની મહેનત વડે હાલ 30થી વધુ કલાકારોના અવાજ કાઢી રહ્યા છે। અજય દેવગન, નાના પાટેકર, અમરીશ પુરી, સની દેઓલથી લઈ જૂના નવા અનેક વિવિધ કલાકારોના અવાજ આબેહૂબ કાઢી પોતાની કલાનું કોવટ બતાવી રહ્યા છે। જો ગ્રામ્ય લેવલ અને એક નાના શહેરમાંથી આવતા હોવાથી પોતાની કલા પોતાના વિસ્તાર સુધી જ સીમિત રહી જતા વસવાતો રહ્યો છે, છતાં પોતાની કલા વધે કોરોના લોકડાઉન વચ્ચે ઓનલાઈન માધ્યમથી હ્યુમન અલાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટ વ્યારાના પ્રમુખ અને ફાઉન્ડર અંકિત ગામિત અને ટીમ દ્વારા પ્રતિભાશાળી લોકોની પ્રતિભાને બધાની સામે લાવવાના હેતુથી રાજ્ય લેવલની હ્યુમન અલાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટ ટેલેન્ટ અનલોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં મિમિક્રી સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ સ્થળ મેળવ્યું છે। આજે પણ રાજ્ય અથવા નેશનલ લેવલ પર આવી સ્પર્ધામાં ભાગ લેવાની ખેવના વ્યક્ત કરે છે। ભરત વસાવાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે પોતાની મહેનત વડે 30થી વધુ કલાકારોની મિમિક્રી કરે છે અને પોતાના ગામમાં તો ખૂબ ચાહના મળી છે, પણ હજી પણ પોતે યોગ્ય પ્લેટફોર્મ મળે તેની રાહ જોઈ રહ્યા છે। પોતાની કલાને દુનિયા સુધી પહોંચાડવાની ખેવના છે। કેટલીક પોતાની આ કલાને ભારે પ્રશંસા તો પરિવારની સ્થિતિ જોતા નિરાશા પણ થાય છે, ત્યારે પોતાની આ કળાનો વારસો લોકો સુધી પહોંચાડવા તેમજ અન્ય કલાકારોને પણ તૈયાર કરવાની મહેચ્છા વ્યક્ત કરી હતી। મારું નામ ભરતભાઈ બાબુભાઈ વસાવા છે, હું ભાડી ગામનો રહેવાસી છું અને હાલમાં અત્યારે એક ડ્રાઈવરની નોકરી કરું છું અને મારું એક નાનકડું પરિવાર છે, જેમાં પત્ની, એક છોકરો અને એક છોકરી છે। અને મિમિક્રીની વાત કરીએ તો મિમિક્રીનો શોખ મને નાનપણથી ચડ્યો છે, જે ફિલ્મી કલાકારોની નકલ કરવાની। હું નાનપણથી ફિલ્મો જોઈ જોઈને એમાં જે કલાકારોને જોતો એમની નકલ કરવાની હંમેશા કોશિશ કરતો, અને જે મિમિક્રી કરતા હોય છે બીજા બધા જે કલાકારો હોય છે, કોમેડિયન હોય છે, સ્ટેન્ડઅપ કોમેડિયનથી વગેરે બધા, તો એમને જોઈ પછી મને પણ એવી ઈચ્છા થઈ કે હું પણ કંઈ મિમિક્રી, જો મને ઉપરવાળે આટલું ટેલેન્ટ આપ્યું છે તો એને લઈને આગળ જામ। અને બીજું કે આ મારી મિમિક્રીથી હું અત્યાર સુધી મેં મારા ગામની બહાર પણ મારા ટેલેન્ટનું કોઈને ખબર નહોતી, પણ જ્યારથી મેં વ્યારા ખાતે જે આદિવાસી ટેલેન્ટ અનલોકની સ્પર્ધા હતી તેમાં મેં પાર્ટિસિપેટ કર્યો, ભાગ લીધો અને તેમાં મિમિક્રીમાં ફર્સ્ટ આવ્યો, તે પછી આ મિમિક્રીમાં થોડું મને થોડી ઘણી નામના મળી છે અને જે જાણી મેં આપ સબસે કહેના ચાહતા હું કે કોરોના સે બચને કે લીએ માસ્ક પહેનીએ ઓર સોશિયલ ડિસ્ટન્સિંગ કા ઇસ્તેમાલ કીજીએ ઓર સેનિટાઇઝ કા ઇસ્તેમાલ કીજીએ और अपने आसपास साफ सफाई रखिए, अपने गांव में, अपने शहर में, अपने मोहल्ले में और ज़्यादा भीड़ भाड़ वाली जगह अब मत जाइए, समझे जानी। ए भैया, दौड़ के आओ, कूद के आओ, उड़ उड़ के आओ भैया, लेकिन जल्दी आओ भैया। ओए ओए ओगी, ओए मेरे भाई, ओए कहाँ है? ओए तोड़ दूंगा, फोड़ दूंगा, नींबू की तरह निचोड़ दूंगा। बौखला गया है ये बिल्ला, तो बौखला गया रे बाबा। उठा ले देवा, उठा ले, मेरे को नहीं रे, ये दोनों बिल्लों को उठा ले।